જેવી રીતે આપણે વિદ્યુતથી જોડાયેલી બે મહત્વની રાશિ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિશે ઊંડાણમાં જાણ્યું. આ બંને રાશિઓ ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યુત ક્ષેત્રનો પાયો બને છે. હવે પ્રશ્ન એ છે કે શું આ બંને રાશિઓ અલગ અલગ કાર્ય કરે છે કે શું આ બંને વચ્ચે કોઈ સંબંધ હોય છે. પરિભાષા કહે છે કે બંને રાશિઓ વ્યક્તિગત રીતે અલગ છે, પરંતુ જર્મનીના જોર્જ ઓહમ નામના ભૌતિક વૈજ્ઞાનિક પોતાના પ્રયોગથી જાણ્યું કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં એક સંબંધ હોય છે. ઓહમનું કહેવું છે કે જો ભૌતિક અવસ્થા જેમ કે તાપમાન, લંબાઈ વગેરે સ્થિર હોય ત્યારે કોઈક વિદ્યુત પરિપથમાં અવરોધને લીધે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે અવરોધમાં વહેતા વિદ્યુત પ્રવાહને પ્રમાણમાં હોય છે. અહીં પ્રમાણ શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. જો વિદ્યુત પ્રવાહ વધે અથવા ઘટે છે તો તે કયા પ્રમાણમાં હોય છે? આ પ્રમાણને ઓહમને નામ આપ્યું રેઝિસ્ટન્સ અથવા અવરોધ. આ અવરોધ શું હોય છે? તમને યાદ હશે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પાણીની ટાંકીના ઉદાહરણથી સમજ્યા હતા. જો પાણીની પાઇપને એક વાલ્વ લગાવવામાં આવે તો વાલ્વ પાણીમાં જતા પાણીના જથ્થાને નિયંત્રિત કરે, તો અહીં આ વાલ્વ પાઇપલાઇનમાં એક અવરોધકની જેમ કામ કરે છે. અવરોધકનો શાબ્દિક અર્થ છે કોઈ પણ વસ્તુનો વિરોધ કરવો. કોઈ પણ વસ્તુનો વિરોધ કરવા વાળાને અહીંયા રેઝિસ્ટન્સ અથવા અવરોધક કહેવામાં આવે છે. અહીં આ વાલ્વ પાણીનો વિરોધ કરીને તેમની માત્રાને નિયંત્રિત કરે છે. જો આ વાલ્વને પરિપથમાં એક અવરોધકથી બદલવામાં આવે તો આપણે જોઈશું કે અવરોધક પરિપથમાં વિદ્યુત પ્રવાહને વધારશે અથવા ઘટાડશે. હવે તમે વિચારી રહ્યા હશો કે અવરોધક જોવામાં કેવો હોય છે. પરિપથમાં જોડેલી દરેક વસ્તુને કારણે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં બદલાવ થાય છે, તે અવરોધક હોઈ શકે છે. બલ્બ, એલઈડી, કોઈ પણ પ્રકારનો તાર અવરોધક હોઈ શકે છે. ઓહમના નિયમ પ્રમાણે આપણે બોલી શકીએ છીએ કે કોઈ પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહને વાહકના અવરોધકથી ગુણાકાર કરવામાં આવે તો તે પરિપથમાં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્ય જેટલો જ આવે છે. તેની શોધ ઓહમે કરી હતી, એટલે અવરોધના એસઆઈ એકમને ઓહમનું નામ આપવામાં આવ્યું અને તેને ગ્રીક શબ્દ ઓહમથી દર્શાવવામાં આવે છે. એક ઓહમ એક વોલ્ટ અને એક એમ્પિયરના ગુણોત્તર જેટલો હોય છે. આવો ઓહમના નિયમને સાબિત કરવા એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિને કરવા માટે આપણે 4.5 વોલ્ટની બેટરી, એક એમીટર, એક વોલ્ટમીટર અને 1.25 મીટર લાંબો નિક્રોમનો તાર જે અહીં અવરોધની જેમ કામ કરશે અને સર્કિટને જોડવા માટે એક સ્વિચ અને કોપરના તારની જરૂર પડશે. નિક્રોમ નિકલ, ક્રોમિયમ, આયર્ન અને મેંગેનીઝનું મિશ્રણ હોય છે. પરિપથને આ પ્રકારે જોડવામાં આવે. આપણે જાણીએ છીએ કે એમીટર પરિપથમાં શ્રેણીમાં એક વોલ્ટમીટર સમાંતરમાં જોડવામાં આવે છે. પરિપથ પૂરો થયા પછી સ્વિચને ચાલુ કરો અને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્યને એક કોઠામાં લખી લો. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે પરિપથમાં લગાવેલા તારોમાં અવરોધક ઓછો હોય છે અને સાથે સમયની સાથે બેટરીના ટર્મિનલની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઓછો થતો જાય છે. પરંતુ અહીં ઓહમના નિયમને સમજવા માટે વોલ્ટમીટર અને બેટરીના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સરખો લીધો છે. આ પ્રક્રિયા 4 વખત કરો અને પરિપથમાં દરેક વખતે એક બેટરી વધારો. જો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર લેવામાં આવે તો તે હંમેશા એક જ મળશે. આપણે કહી શકીએ છીએ કે ઓહમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો નિયમ આપ્યો તે સાચો હતો. જો નિક્રોમ તારની જગ્યાએ કોઈ બીજો અવરોધક લેવામાં આવે, જેમ કે કોઈ એલઈડી લાઈટ, તો શું ત્યારે પણ ગુણોત્તર એ જ આવશે જે નિક્રોમના તારના કિસ્સામાં આવ્યો હતો? ચાલો કરીને જોઈએ. અહીંયા એલઈડી લાઇટના કારણે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પરિવર્તન આવ્યું છે. તો આ બંને પ્રવૃત્તિના માધ્યમથી આપણે કહી શકીએ છીએ કે દરેક અવરોધક માટે અવરોધનું મૂલ્ય બદલાઈ જાય છે. તો એ કહેવું યોગ્ય છે કે અવરોધ નિશ્ચિત રાશિ છે જ્યાં સુધી અવરોધકને બદલવામાં ના આવે. અવરોધકની સામગ્રી અર્થાત ભૌતિક દેખાવની સાથે સાથે અવરોધ બીજી પણ ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે, જેના વિશે આપણે આગળના વિડીયોમાં જાણીશું.